શ્રીલંકામાં અત્યારે અસ્થિરતાનો માહોલ છવાયો છે જેની અસર ભારતમાં પણ પડી શકે છે જી હા શ્રીલંકામાંથી હજારો શરણાર્થીઓ ભારત આવી શકે છે જેને લઈને તમિલનાડુના રામેશ્વરમાં અત્યારથી જ કેમ્પની શરૂઆત કરવામાં આવી દીધી છે તમિલનાડુ સરકારનું કહેવું છે કે શ્રીલંકામાં વર્તમાન આર્થિક સંકટ અને અસ્થિરતાના કારણે ભારતમાં આવતા તમિળોને શરણાર્થી ગણવાનો આદેશ વચગાળાનો રહેશે આ બાબતે અંતિમ આદેશ કેન્દ્ર સરકાર ઉપર નિર્ભર રહેશે તમિલનાડુ સરકારનું માનવું છે કે આગામી દિવસોમાં શ્રીલંકાથી હજારો તમિળો ભારત આવવાની સંભાવનાના કારણે આ પગલું ભરવામાં છે ખરેખર ગયા દિવસોમાં શ્રીલંકાથી બે બોટમાં કેટલાક તમિળો ભારત આવ્યા હતા તેમને વિદેશી માનીને તેમની ધરપકડ કરાઈ હતી હવે તમિલનાડુ સરકારના નવા આદેશ બાદ કોર્ટે આ તમામ લોકોને જામીન આપ્યા છે આ તમિળોને હવે શરણાર્થી શિબિરોમાં રાખવામાં આવ્યા છે તામિલનાડુ સરકારના શરણાર્થી વિભાગના કમિશનર જયસિંથા લાઝરસે જણાવ્યું હતું કે શ્રીલંકાથી આવી રહેલા મોટાભાગના લોકોમાં મહિલાઓ અને બાળકો છે તેમની સંભાળ રાખવાની જવાબદારી અમારી છે પરેશાન શ્રીલંકામાં રાજીનામાનો ખેલ પણ ચાલ્યો હતો વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે અને તેમની કેબિનેટના છવ્વીસ પ્રધાનોએ રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષને તેમના રાજીનામા સુપરત કર્યા હતા મહિન્દ્રા ગોતાબાયના મોટાભાઈ છે તેમના ભાઈ નાણાં મંત્રી બાસલ રાજપક્ષે અને કૃષિમંત્રી ચમલ રાજપક્ષે સહિત મહિન્દ્રાના પુત્ર રમતગમત મંત્રી નમાલ રાજપક્ષે પણ રાજીનામું આપ્યું હતું રાજપક્ષે કુળ સામે પણ જનતામાં ગુસ્સો છે ગોતાબાયોએ વિપક્ષની સરકારમાં સામેલ થવાનો પ્રસ્તાવ મૂક્યો છે સોમવારે સાંજે ગોતાબાયાએ ચાર મંત્રીની નિમણૂંક કરી હતી તે બધા રાજપક્ષે કુળના નથી શ્રીલંકામાં વિપક્ષના નેતા સાજીદ પ્રેમદાસાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશ આપ્યો હતો તેમણે કહ્યું હતું કે અમારી મદદ કરો સામૂહિક રાજીનામા જનતાને છેતરવા માટેનું ડ્રામા છે